નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ફરી વાર એલકેજીમાં ચિત્રકામ વિશે શીખવાનું છે. બાળકો, તમને વિશે ઘણા બધા ચિત્રમાં રંગ પૂરાવ્યા હેને, એટલે હવે તો તમને મારા રંગ પૂરતા આવડી જ ગયું હશે. તો ચાલો હું તમને પુસ્તક બતાવું છું બાળકો. હા, આ પુસ્તક છે તમારા બધાની પાસે. હા, એમાં વિશે તમને શરૂઆતમાં જુઓ, અહીંયા સરસ મજાના રંગબેરંગી ટપકા કરાવ્યા હતા ને ભાઈ બધા જ બાળકોને, હે ને? હા, આ બંને ચિત્રમાં બરોબર. એના પછી માછલીમાં સરસ મજાના રંગબેરંગી ટપકા કરાવ્યા હતા ભાઈ. પછી ઝાડમાં રંગબેરંગી ટપકા કરાવ્યા હતા, બરોબર બાળકો? તો હવે આજે એના પછી આ ચિત્ર છે, આની અંદર તમને કેલિગ્રાફી કરાવી હતી, બરોબર બાળકો? હા, લંબચોરસમાં અને ગોળમાં કેલિગ્રાફી કરાવી હતી ને ભાઈ. તો આ તો તમારું ચિત્ર પૂરું થઈ ગયું છે, પણ મિસ આજે તમને આ કેલિગ્રાફીવાળા ચિત્રમાં લંબચોરસમાં અને ગોળમાં રંગ પૂરાવવાના છે. તો બધા જ બાળકોએ મારી સાથે રંગ પૂરવાના છે બાળકો. ચાલો રંગ અને પુસ્તક લઈ લો બાળકો. જુઓ બાળકો, મિસે અહીંયા સરસ મજાના ક્રેયોન કલર લીધા છે, બરોબર બાળકો? તો આ પ્રમાણે તમે પણ ડીશમાં ક્રેયોન કલર લઈ લો અને પેજ નંબર 8, પેજ નંબર 8 છે ને, હા, તો 8 પેજ નંબર કાઢો ભાઈ. હા, એની અંદર મિસે તમને સરસ મજાની કેલિગ્રાફી કરાવી હતી ને બાળકો. હા, તો એ કેલિગ્રાફી કરેલું ચિત્ર છે ને ભાઈ, એ કાઢો. હા, એની અંદર જો સૂચના લખી છે, કેલિગ્રાફી ટપકા જોડે લાઈન પૂર્ણ કરો. આ તો મિસે કરાવી દીધું છે, બરોબર? પણ મિસ આજે તમને આ ચિત્રમાં રંગ પૂરાવવાના છે અને જુદા જુદા રંગ પૂરાવવાના છે, બરોબર બાળકો? તો ચાલો મિસની સાથે તમે રંગ પૂરો. ચાલો, મિસે પીળો કલર લીધો છે, બરોબર? તો ભાઈ જો મિસ અહીંયા ધીમે ધીમે રંગ પૂરે છે. હા ભાઈ, સેજ ફોન લીટા 12 જવા જોઈએ અને કલરને થોડોક તમારે વજન આપવાનો છે, બરોબર? હા, ચાલો હવે મિસે ગુલાબી કલર લીધો છે. હા, જુઓ બાળકો, આમ ધીમે ધીમે તમારે પૂરવાના છે. હા ભાઈ, તમે ધીમે ધીમે પૂરશો ને ભાઈ, તો ભાઈ તમારો રંગ સરસ પૂરાશે ભાઈ. અને ઘાટો પૂરવાનો ભાઈ, બહુ આછો નહીં પૂરવાનો, થોડોક તમારે વજન દેવાનો અને લીટા 12 ન જાય ને એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર બાળકો? આ મિસે ગુલાબી રંગ પૂર્યો છે. હવે મિસ કયો રંગ પૂરે છે? ભૂરો, હે ને? સરસ મજાનું ધીમે ધીમે રંગ તમારે પૂરવાનો છે. હવે તો ભાઈ તમને બધાને રંગના નામ આવડી ગયા હશે ને. તમને ન આવડે ને તો સૌથી પહેલાં આવી બોર્ડર કરી દેવાની, એટલે તમારો રંગ છે ને એ બહાર જાય નહીં, બરાબર બાળકો? જુઓ, આ મિસે અહીંયા સરસ મજાનો ભૂરો રંગ કરી દીધો, હે ને બાળકો? તમને ભાઈ ધીરે ધીરે રંગના નામ પણ આવડી જશે બાળકો. ચાલો, આ કયો કલર છે? કાળો નથી ભાઈ, પર્પલ કલર છે. હા ભાઈ, તો ભાઈ જો મિસે અહીંયા સરસ મજાનો પર્પલ કલર કરી દીધો છે ભાઈ. તમારે આમ છે ને બોર્ડર લાઈન કરી દેવાની, પછી અંદર સરસ મજાનો રંગ પૂરી દેવાનો. જુઓ, અને કલરને છે ને સહેજ વજન દેવાનું, એટલે તમારો કલર છે ને એ તમે પૂરો ને તો એનો ઉઠાવ સરસ આપે. હા ભાઈ, દેખાવ એનો બહુ સરસ લાગે ભાઈ ચિત્રનો, બરાબર બાળકો? અહીંયા જુઓ મિસે, પર્પલ એટલે કે જાંબુડિયો કલર, બરાબર ને બાળકો? હા, જાંબલી કલર. હવે ભાઈ મિસ કયો કલર લે છે? લીલો, બરાબર ને? જો ભાઈ, બોર્ડર કરી દો આવી રીતે. અને પછી વચ્ચે સરસ મજાનું કલરને ઘસી નાખો. જો બાળકો, આમ તમે બોર્ડર કરશો ને એટલે તમારો કલર સહેજ પણ બહાર જશે નહીં. જો ભાઈ, આ પ્રમાણે તમારે સરસ મજાના કલરને કરી નાખવાનો છે ભાઈ. જો કેવો સરસ રંગ લાગે છે ને, ચિત્ર પણ સરસ મજાનું લાગશે હમણે તમારું. હવે કયો કલર આવે છે ભાઈ? કેસરી, હે ને? તમને ભાઈ ધીરે ધીરે હવે કલરના નામ આવડવા માંડશે ભાઈ બધા બાળકોને, હે ને? તમે ભાઈ વિડીયો જુઓ છો, ઓનલાઈન ભણો છો, એટલે મિસ તમને કલર બતાવે છે ને એના નામ તમને કહે છે, હે ને? એટલે હવે તમને બધા જ કલરના નામ ધીરે ધીરે આવડે છે, હે ને? અને જેને ન આવડે એને ભાઈ મમ્મી પાસે શીખવાનું. મમ્મી આ કયો કલર છે, એ તમને ધીરે ધીરે બધા જ કલરના નામ આવડી જાય, બરાબર બાળકો? જુઓ, આ કેસરી કલર છે, બરાબર? હવે મિસ કયો કલર લે છે? કથાઈ. આવી રીતે સરસ મજાની બોર્ડર કરી દો ને ભાઈ.
તો તમારો કલર સેજ પણ બહાર જાય નહીં. હજુ તમે ભાઈ નાના છો ને, હા એટલા માટે. ચાલો મિસ અહીંયા પથ્થાઈ કલર કરે છે, જુઓ બાળકો આમ સરસ મજાના કલરને છે ને તમારે વજન દેવાનું. સેજ પણ સફેદ સફેદ દેખાય ત્યાં વારાફરતી તમારે એને ઘૂંટી નાખવાનું કલર દ્વારા, બરોબર. ચાલો બાળકો હવે મિસે કયો કલર લીધો છે ભાઈ? લાલ, બરોબર ને. હવે ભાઈ તમને બધાને ખબર પડી જ ગઈ છે મિસ જુદા જુદા કલર લે છે ને, તો તમારે પણ ચિત્રમાં આ બધી લાઇનિંગ છે ને એ જુદા જુદા કલર લેવાના, એકનો એક કલર નહીં લેવાનો ભાઈ. બોલતું જવાનું અને જુદા જુદા રંગ કરતું જવાનું બાળકો. જુઓ મિસે અહીંયા લાલ રંગની લાઇનિંગ કરી નાખી છે, હે ને. જુઓ કેવી સરસ લાગે છે. અને તમારે છે ને ઘાટો કલર કરવાનો હો બાળકો. અને આવું સફેદ સફેદ દેખાય ને તો એને સરસ મજાનું તમારે ઘૂંટી નાખવાનું બાળકો. હવે મિસે કયો કલર લીધો છે? ઘાટો લીલો, હે ને. ઘાટો લીલો કલર. અરે વાહ, હવે તો જો ભાઈ બધા બાળકોને કલરના નામ આવડવા માંડ્યા અને બાળકોને ભાઈ કલર પૂરવાનું ખૂબ જ ગમે છે, હે ને બાળકો. ચાલો જો ભાઈ મિસ અહીંયા ઘાટો લીલો રંગ પૂરે છે. જો ભાઈ કેવો સરસ પૂરી દીધો છે ભાઈ, હે ને. પણ તમારે પૂરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સહેજ પણ કલર બહાર જવો જોઈએ ને, નહીંતર આપણું ચિત્ર છે ને ભાઈ સારું ન લાગે. જુઓ બરોબર બાળકો. હવે પાછો મિસ કયો કલર લે છે? લીલો, હે ને. ઓલો આછો લીલો લીધો હતો ને, હા એ કલર, બરોબર બાળકો. હવે જો આ ભાઈ પટ્ટા નાના નાના થવા માંડ્યા છે. જુઓ ભાઈ સરસ મજાના જુદા જુદા રંગથી પટ્ટા કેવા સરસ લાગે છે ભાઈ, હે ને. હવે ભાઈ ગુલાબી, હે ને. તમે ભાઈ ધીમે ધીમે પૂરજો ભાઈ, તમે શીખો છો ને ભાઈ એટલે, બરોબર બાળકો. આછો ગુલાબી છે. જો ભાઈ સરસ લાગે છે હો ભાઈ. પછી ભાઈ કેસરી, હે ને. ભાઈ તમને છે ને ચિત્રમાં રંગ પૂરવા ખૂબ જ ગમે છે ને બાળકો. પણ તમે શરૂઆતથી સરસ રંગ પૂરતા શીખવાનું બાળકો, સહેજ પણ લીટોડા બહાર જવા જોઈએ નહીં, બરોબર બાળકો. ચાલો જો ભાઈ અહીંયા છેલ્લે છેલ્લું જે પટ્ટો છે ને ભાઈ એમાં મિસે રંગ પૂર્યો છે. જો ભાઈ આ ચિત્ર તમારું કેટલું સરસ લાગે છે, બરોબર બાળકો. ચાલો બાળકો મિસે તમને લંબચોરસમાં સરસ મજાના રંગ પૂરાય, હે ને. આપણે લંબચોરસમાં ઘણા બધા રંગો પૂર્યા છે અને આ બધા રંગોના તમને નામ આવડી ગયા હશે બાળકો, હે ને. હવે એના પછી આપણે ગોળમાં રંગ પૂરવાનો છે, બરોબર બાળકો. તો આ ગોળમાં આપણે મૂળ રંગો પૂરવાના છે, બરોબર. મૂળ રંગો કોને કહેવાય ખબર છે ભાઈ? લાલ, લીલો, પીળો અને ભૂરો. આ ચાર રંગ છે ને એ મૂળ રંગ છે, બરોબર બાળકો. આ રંગો દ્વારા બીજા ઘણા બધા રંગો બને છે બાળકો. તો ભાઈ આ મૂળ રંગોની મિસ તમને ઓળખ આપે છે અને આ મૂળ રંગો છે ને એ જ આપણે આ વર્તુળમાં પૂરવાના છે, બરોબર બાળકો. તો બધા બાળકોએ મારી સાથે મિસ કયા કલર લે છે એ જોઈને તમારે એ જ કલર પૂરવાનો છે બાળકો. અને આ ચાર જ કલર આજે આપણે આ વર્તુળમાં પૂરવાના છે, બરાબર ને. તો જુઓ ભાઈ સૌથી પહેલાં હું કયો કલર લઉં છું ભાઈ? જુઓ તો કયો કલર છે? લાલ, હે ને. તો ચાલો ભાઈ મિસ અહીંયા લાલ રંગની સૌથી પહેલાં બોર્ડર કરી દે છે. અને આ ચિત્ર છે ને ભાઈ એમાં આકાર છે ને ભાઈ આ લાઇનિંગનો એ થોડો વળાંકવાળો છે, એટલે સૌથી પહેલાં ભાઈ તમારે બોર્ડર કરી દેવાની, બરાબર ને. તમે બોર્ડર કરો ને ભાઈ તો તમારો રંગ છે ને એ સ્વેચ પણ બહાર જાય નહીં. અને નીચે છે ને સરસ મજાનું પેડ અથવા પાટી રાખવાની હો ભાઈ બાળકો, એટલે તમારું પેડ ઊંચું ન થઈ જાય હો ભાઈ. અને તમારો રંગ સુંદર રીતે પૂરાય, જુઓ આવી રીતે બોર્ડર કરી દેવાની અને પછી એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. અને રંગને છે ને તમારે થોડી ભીસ દઈને રંગ પૂરો ને ભાઈ, તો ભાઈ તમારો રંગનો દેખાવ સરસ લાગે, ચિત્ર પણ સરસ લાગે તમારું, હે. આછો આછો રંગ પૂરવાનો નથી હો બાળકો, સરસ મજાનો ઘાટો રંગ પૂરવાનો છે, થોડો વજન દેવાનો છે હો બાળકો. અને સે જો આ પહેલી બોર્ડર છે ને ભાઈ, એમાં
સરસ મજાનો લાલ રંગ પૂરી દીધો છે. આ લાલ રંગ છે ને મૂળ રંગ છે. તમને ભાઈ કોઈ પૂછે ને ભાઈ કે મૂળ રંગ કોને કહેવાય, તો ભાઈ તમને આવડવું જોઈએ હો ભાઈ. લાલ, લીલો, પીળો અને ભૂરો આ મૂળ રંગો છે હો બાળકો. અને છે ને કલરને સરસ મજાનો ઘાટો કરી દેવાનો. આછો આછો લાગે ને ભાઈ તો તમારે એને ફૂટી દેવાનું, બરાબર બાળકો? અરે વાહ, જો ભાઈ કેવું સરસ ચિત્ર લાગે છે ને. હવે મિસ કયો કલર લે છે ભાઈ? લીલો હે ને. હવે આપણે આ બોર્ડર છે ને ભાઈ એ સરસ મજાની લીલા કલરની કરી દેવાની, બરાબર બાળકો? એટલે તમારો રંગ છે ને સહેજ પણ બહાર જાય નહીં. પછી ભાઈ તમને રંગ પૂરવાની મજા આવે હો ભાઈ. તમારે તમને બીક ન લાગે લીટા બહાર વયા જશે એની, હે ને? તમે ભાઈ અત્યારે શીખો છો ને ભાઈ, એટલે તમારે સૌથી પહેલાં બોર્ડર બાંધી દેવાની અને પછી અંદર અંદર સરસ મજાનો રંગ પૂરવાનો. આ મિસે લીલો રંગ પૂર્યો છે હો બાળકો. જુઓ, અરે વાહ, છે ને વર્તુળમાં જે પટ્ટા આપેલા છે ને ભાઈ એ સહેજ વળાંકવાળા છે હો ભાઈ. એટલે તમારે પૂરવામાં ખાસ ધ્યાન આપવાનું, સહેજ પણ લીટા બહાર જવા જોઈએ નહીં. મિસે કેટલા રંગ પૂર્યા ભાઈ? બે, હે ને? લાલ અને લીલો, બરાબર બાળકો? જો ભાઈ કેવો સરસ પટ્ટો લાગે છે. લાલ રંગનો પટ્ટો બની ગયો, પછી લીલા રંગનો બની ગયો, હે ને? હવે મિસ કયો કલર લે છે ભાઈ? પીળો, બરાબર? તો જુઓ અહીંયા પીળા રંગની બોર્ડર કરવાની અને બોર્ડર છે ને વળાંકવાળી છે હા બાળકો. એટલે તમારે ધીમે ધીમે કરવાની છે, બરાબર બાળકો? તમે બોર્ડર કરો એટલે સહેજ પણ તમારો રંગ બહાર નીકળે નહીં અને તમારું ચિત્ર છે ને સુંદર લાગે. અને તમે શરૂઆતથી જ રંગ સરસ રીતે પૂરતા શીખી જાઓ, બરાબર બાળકો? હવે આવી રીતે બોર્ડર તમારે સરસ થઈ જાય ને પછી તમારે અંદર રંગને સરસ મજાનો ઘસવાનો, પૂરી દેવાનો ભાઈ. જો ભાઈ મિસ કેવો સરસ પૂરે છે. બધા બાળકોને હવે તો ભાઈ રંગના નામ આવડી ગયા છે ને. અત્યારે મિસે તમને શું શીખવાડ્યું ખબર છે ભાઈ? મૂળ રંગોના નામ, હે ને? લાલ, લીલો અને પીળો. મિસ અત્યારે પીળો રંગ પૂરે છે, બરાબર બાળકો? સહેજ પણ તમને સફેદ સફેદ લાગે ને ભાઈ, તો ભાઈ ત્યાં તમારે કલરને ઘૂંટવાનો, બરાબર બાળકો? જો ભાઈ પીળા રંગની બોર્ડર બની ગઈ, હે ને? પટ્ટો કેવો સરસ પીળા રંગનો લાગે છે. હવે ભાઈ મિસે કયો કલર લીધો ભાઈ? ભૂરો, હે ને? તો ચાલો હવે અહીંયા સરસ મજાની સૌથી પહેલાં બોર્ડર બનાવી દેવાની. બોર્ડર વણાંકવાળી છે ને એટલે થોડુંક તમારે ધ્યાન રાખવાનું ભાઈ. હજુ તમે શીખો છો બાળકો, એટલે તમારે ધીમે ધીમે રંગ પૂરવાનો હો ભાઈ. સહેજ પણ લીટોડા બહાર જવા જોઈએ નહીં, લીટા બહાર જાય તો ભાઈ મિસને ગમે નહીં, તમારું ચિત્ર સારું લાગે નહીં, બરાબર બાળકો? જો ભાઈ મિસ અહીંયા ભૂરો રંગ પૂરે છે. કયો રંગ પૂરે છે? ભૂરો. તો તમને હવે મૂળ રંગના નામ આવડવા જ જોઈએ હો બાળકો. લાલ, લીલો, પીળો અને ભૂરો. જો ભાઈ મિસ અહીંયા સરસ મજાના રંગને ઘૂંટે છે હા ભાઈ. તમને સફેદ સફેદ લાગે ને ત્યાં તમારે ઘૂંટવાનું. સરસ, અરે વાહ, જો ભાઈ કેવું સરસ ચિત્ર લાગવા માંડ્યું તમારું. હવે ભાઈ ફરી પાછા આના આ જ ચાર કલર લેવાના છે, બરાબર ને? તો ફરી કયો કલર આવશે ભાઈ? લાલ, હે ને? લાલ રંગ તો ભાઈ નાના બાળકોને ખૂબ જ ગમે. નાના બાળકોના કપડાં હોય ને ભાઈ લાલ રંગના હોય ને ભાઈ, તો એ બાળકો બહુ સરસ લાગે. તો જો ભાઈ આવી રીતે સરસ મજાની સૌથી પહેલાં બોર્ડર કરી દેવાની, હે ને? પછી અંદર છે ને સરસ મજાનો કલર કરવા માંડવાનો ભાઈ. તમારે છે ને ધીમે ધીમે કરવાનું બાળકો, એટલે તમારે આ કલર છે ને બહુ સરસ રીતે પૂરાય, બરાબર ને બાળકો? તમારું ચિત્ર સુંદર લાગે, લીટોડા બહાર ન જાય, હે ને? કલર બહાર જાય ને તો એ ચિત્ર આપણું સારું ન લાગે હો બાળકો. એટલે શરૂઆતથી જ તમારે સુંદર રીતે કલર પૂરતા શીખવાનું છે બાળકો. જો ભાઈ પાછો મિસે સરસ મજાનો લાલ રંગ પૂર્યો છે, હે ને બાળકો? જો ભાઈ
કેવું સરસ લાગે છે ચિત્ર, તમને ખૂબ ગમશે હો ભાઈ, અને તમને કલરના નામ પણ આવડી ગયા હે ને. હવે તમને કોઈ પૂછે કે ચાલો ભાઈ મૂળ રંગ કોને કહેવાય, તો તમને આવડવું જોઈએ બાળકો. લાલ, લીલો, પીળો અને ભૂરો હે ને. જો ભાઈ સરસ મજાના લાલ રંગનો પટ્ટો થઈ ગયો. હવે કયો કલર આવી જશે? લીલો હે ને. એની બોર્ડર કરી દેશે ભાઈ મિસ. અરે વાહ, જો ભાઈ આમ બોર્ડર થઈ જાય ને એટલે તમને પછી કલર બહાર જવાની સહેજ પણ બીક રહે નહીં. પછી ભાઈ અંદર જે સરસ મજાનો પટ્ટો હોય ને એમાં જ તમારે કલર પૂરવાનો હોય બાળકો. જો ભાઈ હવે મિસે સરસ મજાનો લીલો રંગ પૂરી દીધો છે બાળકો. તમને આ ચાર રંગના તો નામ ઝડપથી આવડી જશે બાળકો હે ને. અરે વાહ, જો ભાઈ કેવો સરસ પટ્ટો લાગે છે. સરસ, વેરી ગુડ. જો ભાઈ બધા બાળકો હવે મારી જેમ રંગ પૂરતા શીખી ગયા છે, બધા ગુડ બોય ને ગુડ ગર્લ બની ગયા છે ને. અરે વાહ, ચાલો હવે એના પછી કયો કલર આવે છે? પીળો. બરાબર ને બાળકો, તો આપણે પીળા રંગની બોર્ડર કરી દઈએ ભાઈ. બોર્ડર વળાંકવાળી છે ને એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું હો બાળકો. સહેજ વળાંક છે ભાઈ એટલે ધીમે ધીમે વળાંક લેવાનો, પછી ભાઈ અંદર કલરને ઘસવાનો ભાઈ. આછો લાગે તો તમારે છે ને થોડું વજન દઈને ઘસો ને ભાઈ, એટલે કલરને ઉઠાવી જાય ભાઈ, કલર ઘાટો થઈ જાય. બરાબર બાળકો, બહુ સરસ રંગ પૂર્યો છે. જો ભાઈ બધા બાળકો મિસની સાથે કરવા માંડ્યા છે ભાઈ, રંગ પૂરવા માંડ્યા છે ને બાળકો. અરે વાહ, બહુ સરસ ચિત્ર લાગે છે. હવે તમને ખબર છે ગયો હે ને બાળકો. તો ચાલો ભાઈ હવે આપણે ભૂરો રંગ પૂરવાનો છે, એની બોર્ડર કરી નાખીએ. સાવ નાનો પટ્ટો છે હે ને બાળકો. હવે એની બોર્ડર કરીને મિસ એમાં રંગ પૂરશે ભાઈ. તમારું ચિત્ર છે ને અહીંયા પૂરું થવા આવ્યું છે બાળકો, કલરને બરોબર ઘસજો ભાઈ. જો ભાઈ ગોળ કેટલું સરસ લાગે છે, બહુ સરસ લાગે છે બાળકો. સરસ, જો વેરી ગુડ, બહુ સરસ લાગે છે. મિસની જેમ બધા બાળકોએ રંગ પૂરવાનો, તમને સફેદ દેખાતું હોય ભાઈ એમાં તમારે સહેજ રંગ પૂરી દેવાનો. બરાબર બાળકો, આ ભૂરો રંગ છે ને થોડો આછો રંગ છે એટલે તમારે સહેજ વજન દઈને સરસ એને પૂરવાનો. તો જુઓ બાળકો, મિસે સરસ મજાના ગોળમાં તમને ઘણા બધા રંગ પુરાવ્યા. કયા કયા ખબર છે? લાલ, લીલો, પીળો અને ભૂરો, મૂળ રંગો પુરાવ્યા. બરાબર બાળકો, તો તમારે મૂળ રંગોનું નામ બોલતા શીખી જવાના છે અને આમાં મૂળ રંગો જ પુરવાના છે. બરાબર બાળકો, તો ભાઈ આ પ્રમાણે તમારે મિસની સાથે રંગ પૂરતા શીખવાનું છે બાળકો. આવજો.